सृष्टि पर प्रकृति की अनमोल भेट सौगात नो अविरत प्रवाह, जीवन संजीवनी जड़ीबूटीओनी भरमार, आयुर्वेदनी सदियों थी देन आयुर्वेदम। नमस्कार दर्शक मित्रों, હું અશોક મોદી આપનું સ્વાગત કરું છું કાર્યક્રમ આયુર્વેદમાં, અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ આયુર્વેદમ સિરીઝ 2માં, અને હંમેશની જેમ મારી સાથે સ્ટુડિયોમાં એમડી ડોક્ટર પ્રાર્થનાબેન મહેતા. પ્રાર્થનાબેન, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ સર. પ્રાર્થનાબેન, ઘણા બધા સવાલો આપણને પ્રશ્નો સમજવાના સમાધાન માટે મળતા હોય છે, પરંતુ એવા દર્શક મિત્રો કે જે લોકોને વાળની સમસ્યા છે અલગ અલગ, અને જે પ્રાર્થના ક્લિનિક સુધી પહોંચી નથી શકતા, પરંતુ જ્યારે આપણો કાર્યક્રમ જોતા હોય છે અને એમને કાર્યક્રમમાં આયુર્વેદ અને આપણા જે પ્રાર્થના ક્લિનિકની જે ટ્રીટમેન્ટ હોય છે હેરને લઈને, એમાં એ લોકોને ખૂબ જ એક વિશ્વાસ આસ્થા જાગી છે, ત્યારે એવા લોકો સવાલ કરતા હોય છે, ખાસ કરીને આપણા એક શ્રેષ્ઠ માર્ગદર્શન લેવા માટેની, ત્યારે એવા બધા ઘણા સવાલો છે. એમાંથી એક સવાલ લઈએ છીએ. પહેલાં એક જામ ખંભાળિયાથી મીરાબેન પંડ્યા છે, ઉંમર એમની 38 વર્ષ છે. એમને સવાલ કરે છે કે પ્રાર્થના મેડમ, મારા વાળ તો બહુ ખૂબ લાંબા છે, અને પરંતુ જે ગ્રોથ થવો જોઈએ એ ગ્રોથ નથી થતો, અને મારા વાળ ઉતરી પણ ખૂબ જ રહ્યા છે, ખોરો પણ થઈ ગયો છે, અને સમસ્યા એ છે કે નવા વાળ મને બનતા નથી અને વાળ વધુ ને વધુ ઉતરતા, સોરી, વાળ નવા નથી બનતા અને વાળ ઉતરતા જાય છે, તો આ બંધ થઈ જાય એ માટેનું મને માર્ગદર્શન આપવા વિનંતી. ઘણા બધા આવા સવાલ આવ્યા છે કે વાળ લંબાઈ વધે છે, વાળ લાંબા છે, પણ ખોડો થઈ જતો હોય છે કે ઉતરતા હોય છે. અને આજકાલ મોટી સમસ્યા વાળ માટેની એ જ છે કે જે મારી આ 32 વર્ષની યાત્રા છે એમાં હમણાંની જે સમસ્યા છે રિસન્ટલી, કે નવા વાળ ઉગતા નથી, પ્રી ગ્રોથ નથી થતું. ઘણા બધા કારણો એમાં જવાબદાર હોઈ શકે, 25 કારણોથી આવું થતું હોય. ઘણી વખત હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય, લેડીઝમાં અલગ કારણો હોય, પુરુષોમાં અલગ કારણો હોય, પણ બહેનોમાં મોટાભાગે હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય છે, ક્યાંક ને ક્યાંક થાઇરોઇડ હોય, અથવા તો ક્યાંક ને ક્યાંક વિટામિન ડેફિશિયન્સી હોય, અને સૌથી કોમન કારણ ભાઈઓ અને બહેનોમાં કે ટેન્શન, સ્ટ્રેસ રિલેટેડ પણ આ સમસ્યા છે કે નવા વાળ નથી ઉગતા. ક્યાંક ને ક્યાંક આપણું પાણી પણ વધારે પડતું ક્ષારવાળું છે, કે વાળના છિદ્ર બંધ થઈ જતા હોય છે. વાળ અંદરની સાઈડ તો હોય જ, પણ બહાર નીકળતા નથી હોતા. બહાર વાળને લાવવા એ શિરોધારા છે, કે સામે સારામાં સારું આયુર્વેદિક શેમ્પુ વાપરો, એમાં પણ પ્રાર્થના ક્લિનિકની શિરોધારા છે. પ્રાર્થના ક્લિનિકનું પ્રાયોસી શેમ્પુ, પ્રાયોસી ઓઇલ, પ્રાયોસી રીગ્રોથ માટેનું ઓઇલ છે, એનું બહુ સરસ રિઝલ્ટ છે. એક સરસ દાખલો આપું તો, મિક્કી બેન શાહ કરીને પેશન્ટ છે મારે ત્યાં, તો સૌથી પહેલી વખત, ઘણા વર્ષોથી મારે ત્યાં આવે છે, સૌથી પહેલી વખત બતાવવા આવ્યા ત્યારે એમને આવી જ સમસ્યા હતી. મિક્કી બેનના બહુ મસ્ત સુંદર વાળ છે, લાંબા વાળ છે, અને ખોડાની પણ સમસ્યા હતી, ખંજવાળ પણ આવે અને રીગ્રોથ નહોતો થતો. અમે પ્રાર્થના ક્લિનિકમાં શિરોધારા કરાવી અને પ્રાયોસી શેમ્પુ ઓઇલ આપ્યા, દવાઓ આપી, ખાવા પીવામાં પરહેજ પણ આપ્યો, અને ધીમે ધીમે ઓરિજિનલ વાળ બધા પાછા આવી ગયા. અને હજી પણ પ્રાર્થના ક્લિનિકનું પ્રાયોસી શેમ્પુ અને ઓઇલ એ પણ વાપરે છે, અને એમના ફેમિલી મેમ્બર્સ પણ બધા વાપરે છે, એટલે એક ફેમિલીનો એક સંબંધ રિલેશન થઈ ગયો. ને હું ઘણી વખત કહું છું કે મારું કોઈ પણ પેશન્ટને મારા પરિવારનું સભ્ય હોય ને મને એવું જ લાગતું હોય છે. મિક્કીબેન પણ મારા ફેમિલીના જ મેમ્બર હોય ને એવા જ છે, અને એમનું આખું ફેમિલી મારું બધું પ્રાયોસી પ્રોડક્ટ્સ જ વાપરે છે, અને પછી ફરીથી ક્યારે એવો પ્રોબ્લેમ નથી થતો, કેમ કે ડેમેજ હેર રિપેર કર્યા પછી એની સાર સંભાળ રાખવી ખૂબ જ જરૂરી હોય છે. એમાં જે પ્રાયોસી શેમ્પુ અને ઓઇલ છે એ તમારા ડેમેજ હેરને રિપેર કરી આપે છે, અને ફરીથી પછી ખરાબ થતા અટકાવે છે, ખરાબ થવા નથી દેતા. તમારા વાળની તંદુરસ્તી સારી રાખવી હોય અને વાળ સૌંદર્ય બરકરાર રાખવું હોય ને, તો હંમેશાના માટે પ્રાયોસી શેમ્પુ અને પ્રાયોસી ઓઇલ જ વાપરવાનો આગ્રહ રાખો, તો તમારા વાળ હંમેશા માટે હેલ્ધી, સિલ્કી અને શાઇની બની રહેતા હોય છે. આપને પણ સારું થઈ શકે છે, જેવી રીતે મિક્કીબેન શાહને સરસ થઈ ગયું. આપ પણ પ્રાર્થના ક્લિનિકની મુલાકાત લઈ શકો.
મિકી નિલેશા પ્રાર્થનાબેન સાથે મારે ખૂબ વર્ષો જૂનો સંબંધ છે. હું એક છાપાના ચોપાનિયાથી એમની સાથે સંપર્કમાં આવી હતી. મારે વાળનો પ્રોબ્લેમ હતો, સફેદ વાળ હતા અને ખરતા હતા. એના ઉપાય માટે એમની પાસે આવી હતી. એમને મને સરસ ખૂબ સરસ ઉપાયો બતાવ્યા, શિરોધારા કરી, એમનું તેલ, એમનું મોઇશ્ચરાઇઝર, એમનું કન્ડિશનર, બધું જ સરસ. એનાથી મને રિઝલ્ટ પણ મળ્યું અને મારા વાળમાં પણ ઇમ્પ્રુવમેન્ટ થઈ ગયું. એટલે પ્રાર્થનાબેન પોતે ડૉક્ટર છે, એટલે પ્રાર્થના જેવો શબ્દ એમના નામમાં છે, એવા ગુણમાં પણ છે. એમના મીઠાશ, એમના આત્મીયતાથી જ પેશન્ટને સારું થઈ જ જતું હોય છે. દવા તો છે જ, આયુર્વેદિક તો બેસ્ટ છે જ, એમની દવાઓ પણ 100% રિઝલ્ટ આપે છે. પણ એમની જે સ્વભાવ છે, એમનું જે એટેચમેન્ટ છે દર્દીઓ સાથેનું, એ મીઠાશથી, આત્મીયતાથી પેશન્ટ અડધો દરજ જતું રહે છે. એટલું સરસ એમનું કામ છે, એમનો સ્વભાવ છે. અત્યારે અમારે પેશન્ટ કરતાં મિત્રતા વધારે છે. અમે એમની સાથે ખૂબ સંકળાયેલા છીએ. વખતો વખતે એમને યાદ કરે છે. એમની બધી જ પ્રોડક્ટ સરસ છે. એમની જેલ તો ખૂબ સરસ છે. અત્યારે રોજે મારે જેલ વાપરવાની છે એમની, રોજે રાત્રે લગાવી દેવાનું. એનાથી આંખની થકાન, કાળા કુંડાળા નથી થતા. એક વખત હું અહીંયા દાઝી ગયેલી, ત્યાં મને ડાઘો પડેલો, પણ અત્યારે તમને લાગે નહીં કે અહીંયા મને ડાઘ હતો, અહીંયા દાઝી હતી એમ. એટલે એનાથી જ મને ફેર હતો એમ. વાળમાં મને ખૂબ ખંજવાળ ને ખોડો ને બધું થઈ જતું હતું, એટલે એમણે મને લીંબોળીનું તેલ આપેલું, એ પણ એટલું અક્સીર હતું. પછી એમને નીલી ભૃંગરાજ વાપરતી હતી, એ પણ એટલું સરસ હતું. એનાથી મને ખૂબ ઇમ્પ્રુવમેન્ટ છે. એટલે વાળ પણ ઓછા ખરે છે અને લેન્થ પણ થોડી જળવાઈ છે. આ જે પણ લેન્થ વધે છે. અન્ય સવાલ એક લઈએ છીએ, એ પણ થોડો ક્યાંક હેર ફોલ અને હેરની સમસ્યાને લઈને છે. ત્યારે એક વીણા ભાવસાર છે, ઉંમર એમની 48 વર્ષ છે. એમને સવાલ કર્યો છે કે પ્રાર્થના મેડમ, મારું પોતાનું બ્યુટી પાર્લર છે, પરંતુ મારા વાળ એ થોડા સારા પણ છે પણ ડ્રાય થઈ જાય છે, એ સમસ્યા છે. ક્યારેક થોડા ઘણા ઉતરતા પણ હોય છે, તો વાળ હંમેશા સારા રહે એ માટેની સલાહ આપવાની. બ્યુટી પાર્લર ચલાવતા હોય એવા બ્યુટિશિયનો મારી પાસે બહુ સરસ પેશન્ટ છે. એવા ઘણા બધા પેશન્ટ મારી પાસે પેશન્ટ તરીકે આવે છે અને સારામાં સારા બ્યુટી પાર્લર બ્યુટિશિયન હોય છે. પણ ઘણા ક્યારેક ને ક્યારેક સર્કમટેન્સીસ એવા હોય અને હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય કે કોઈ બીમારીના કારણે પણ ઘણાના વાળ ડ્રાય ને રફ થઈ જતા હોય. તો એક સરસ દાખલો આપું તો ધ્વની ગાંધી, એનું પણ અમદાવાદમાં સારામાં સારું બ્યુટી પાર્લર છે અને ખૂબ જ ફેમસ બ્યુટિશિયન તરીકે ઓળખાય છે. અને ધ્વની ગાંધી તો બહુ નાની હતી ત્યારથી જ મારી પાસે આવે છે અને રેગ્યુલર કશું ના હોય ને તો પણ શિરોધારા કરાવી શકાય. ધ્વની ગાંધીનો ગ્રોથ ખૂબ સરસ છે. જેમ કે આપણને પેશન્ટ પણ એમ જ કહે છે કે મારું પાર્લર છે અને ગ્રોથ વાળ સારા છે પણ ખરતા બંધ થાય ને સારાના સારા લાંબા સમય સુધી રહે ને એના માટે ઘણા બધા ક્લાયન્ટના આવા ફોન છે. તો તમારા વાળને કાયમ માટે સુંદર અને સારા રાખવા હોય ને તો શિરોધારા સારવાર કરાવાય. તમે જે ગામમાં રહેતા હોય ને ત્યાં વૈદ્ય પાસે કરાવો અથવા તો અમદાવાદ વસ્ત્રાપુર તળાવની સામે આવેલું પ્રાર્થના ક્લિનિક, એમાં સારામાં સારી શિરોધારા સારવાર થાય છે અને સારામાં સારી જડીબુટ્ટીઓ આપવામાં આવે છે. તેલ પણ સારામાં સારા રીતે બનાવેલું હોય છે જડીબુટ્ટીમાંથી. જેમ કે ભાંગરાનું તેલ હોય તો ભાંગરાના રસમાંથી બનાવેલું હોય છે, જાસૂદનું તેલ હોય તો જાસૂદના ફૂલમાંથી બનાવેલું હોય છે, ડેન્ડ્રફનું તેલ હોય તો એમાં ધતુરોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણે ધતુરાના એપિસોડમાં વાત કરી હતી કે ધતુરાના પાનમાંથી જે તેલ બનાવવામાં આવે છે, ધતુર પતરાદી તેલ, એ ખોડાને દૂર કરે છે. ઘણા બધા પેશન્ટ મારે આવા પણ છે, બ્યુટી પાર્લર ના હોય ને એમને પણ ઘરેલું ઉપચાર તરીકે ઘણા પેશન્ટ, જેમ કે ઘરમાં તમે XYZ શેમ્પુ તેલ વાપરો એના કરતાં પ્રાયોસી બ્રાન્ડના શેમ્પુ અને તેલ વાપરવા એ ખૂબ જ સારા પડે છે અને સરવાળે એટલે સસ્તા પડતા હોય કે તમને કોઈ વાળની સમસ્યા જ ના થાય. તમે જે તે વાપરો, આજકાલ તો એટલી બધી એડવર્ટાઇઝ આવતી હોય છે કે દરેકને યંગ જનરેશનને જોઈને મન લલચાય છે કે હું આ લઈ આવું, ફલાણું શેમ્પુ, ઢૂંકણું તેલ, ફલાણું તેલ, ફલાણું શેમ્પુ વાપરો ને આ, એને જેલ પણ જાત જાતની હેર જેલ માથામાં નાખવાની આવતી હોય છે. કેટલા બધા યંગ જનરેશન વાપરતા હોય છે. પણ આયુર્વેદ તો આયુર્વેદ જ છે ને, આયુર્વેદનો કોઈ વિકલ્પ જ નથી. અને આપણા ઋષિ મુનિઓ પણ આટલું સરસ જડીબુટ્ટી, આપણું સરસ, આપણને આટલું સરસ સમૃદ્ધ બનાવ્યા છે આયુર્વેદથી.
તો શા માટે જે તે આલતું ફાલતું વાપરવું? આપણી પાસે આયુર્વેદિક છે, સારામાં સારું પ્રાર્થના ક્લિનિકમાં વસ્તુ મળે છે કે જેમ કે ધ્વનિ ગાંધી વર્ષોથી બધું શિરોધારા કરાવે અને તેલને શેમ્પૂ મારું જ વાપરે છે. આપ પણ એક બીજા પણ એક બ્યુટિશિયનનો આપણે એક રિવ્યૂ લીધો હતો કે દીપાલી દરજી, તો એને પણ ડેન્ગ્યુ પછી વાળ ડેમેજ થઈ ગયા હતા. એ પણ બ્યુટિશિયન છે. દીપાલીબેન પણ મારી પાસે આવે છે રેગ્યુલર અને મારું તેલ શેમ્પૂ વાપરે છે. ધ્વનિ ગાંધી રેગ્યુલર પ્રાર્થના ક્લિનિકની મુલાકાત લે છે. આપ પણ રેગ્યુલર પ્રાર્થના ક્લિનિકની મુલાકાત લઈ શકો છો. આપના વાળ પણ હંમેશના માટે સારા રહી શકે છે. અમદાવાદમાં વસ્ત્રાપુર તળાવની સામે આવેલું જે પ્રાર્થના ક્લિનિક છે એમાં વાળની સમસ્યા માટે જ ટ્રીટમેન્ટ થાય છે એવું નથી, પણ વાળની સમસ્યા ના હોય અને હંમેશા વાળને હેલ્ધી રાખવા હોય સ્કિન અને હેર એના માટેની ટ્રીટમેન્ટ પણ થાય છે. આ સાથે સાથે ઘણા બધા એવા હઠીલા રોગો છે કે જે કોઈનાથી પણ ના મટ્યા હોય એવા દુસાધ્ય રોગો, એની પણ ટ્રીટમેન્ટ થાય છે. દમ છે, અસ્થમા છે, ચામડીના રોગો છે, સોરિયાસિસ છે, આ બધા રોગોની સારવાર પણ પ્રાર્થના ક્લિનિકમાં થાય છે. આપ પણ પ્રાર્થના ક્લિનિકમાં આવી શકો છો, આપને પણ સારું થઈ જશે. મેમનગરમાં મારું પાર્લર ચલાવું છું અને લોકોને સજાવવાનું કામ કરું છું. સજવું કોને ના ગમે અત્યારના જમાનામાં, પણ મારો અનુભવ એવો રહ્યો છે કે આયુર્વેદિક પ્રોડક્ટ વધારે સારી હોય છે. એટલે હું પોતે મારા માટે પ્રાર્થનાબેનની પ્રાયોશીની પ્રોડક્ટ વાપરું છું, જેનાથી મારી સ્કિન સારી રહે છે. મારા ક્લાયન્ટ માટે પણ વાપરું છું, એમનો પણ અનુભવ બહુ સારો રહ્યો છે. વર્ષોથી વાપરીએ છીએ, સ્કિન પર લસ્ટર સારું આવે છે, પિમ્પલ્સમાં ફાયદો થાય છે. ફેસ પેક એમનો બહુ જ સરસ છે, પ્રાયોસી ફેસ પેક. પછી શિરોધારા પણ હું દર વર્ષે રેગ્યુલર કરાવું છું, મારા વાળમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ રેગ્યુલર શિરોધારા કરાવવાથી વાળ ઉતરતા નથી, અકાળે ધોળા થતા નથી, ગ્રોથ સારો વધે છે, લસ્ટર સારું રહે છે. એટલે હું પોતે રેગ્યુલર એ કરાવું છું અને હું મારા ક્લાયન્ટ પણ સજેશન કરું છું કે આયુર્વેદિક પ્રોડક્ટ તરફ વળવું જોઈએ. અને પ્રાર્થનાબેનની શિરોધારામાં તો માસ્ટરી જ છે, એમની પાસે કરાવવાથી બહુ સારું રિઝલ્ટ મળે છે. એમને પણ તમે કરી શકો, કોઈ તકલીફ હોય તો પણ કરી શકો અને એમનું તમને બહુ સારો રિસ્પોન્સ હોય છે, તો એમની પાસે જવું બહુ સારું રહે છે. મને તો એમનો અનુભવ બહુ જ સારો રહ્યો છે. હું વર્ષોથી એમની પાસે જઉં છું. હું વર્ષોથી પ્રાર્થના ક્લિનિકમાં શિરોધારા કરાવું છું, આજે પણ શિરોધારા કરાવવા આવી છું. અને મારું દરેક લોકોને એમ જ કહેવું છે કે વાળની સારી માવજત માટે, વાળ સારા રહે એના માટે બ્યુટી પાર્લર કરતાં આયુર્વેદિક શિરોધારા કરાવવી વધુ સારું છે. મારો પોતાનો અનુભવ છે કે પ્રાર્થના ક્લિનિકમાં શિરોધારા કરાવવાથી બહુ જ સારું રહે છે અને મને એમની સાથે બહુ જ સારું ફાવે છે. હું વર્ષોથી એમની પાસે શિરોધારા કરાવું છું અને તમને લોકોને પણ મારો આગ્રહ છે કે તમારે પણ આયુર્વેદિક શિરોધારા તરફ વળવું જોઈએ. હેલો, મારું નામ દીપિકા છે. હું પ્રાર્થના ક્લિનિકમાં આવી હતી મારા ડેન્ગ્યુના કારણે. તો ડેન્ગ્યુના કારણે મારા વાળ બહુ જ જતા રહ્યા હતા, તો પ્રાર્થના ક્લિનિકમાં મારું એકદમ મસ્ત ટ્રીટમેન્ટ થઈ, તો એના કારણે મારા વાળ બહુ સરસ થઈ ગયા છે. અને પ્રાર્થનાબેને બી બહુ જ મારું કર્યું ટ્રીટમેન્ટ, બહુ જ સારી ટ્રીટમેન્ટ કરી. અને આયુર્વેદિક છે એટલે કંઈ સાઈડ ઇફેક્ટ બી નથી થતી, બહુ જ સરસ છે. અને હું પણ પાર્લરનું જ કરું છું એટલે મને એટલું ટેન્શન થતું હતું કે મારા વાળ નહીં આવે તો હું શું કરીશ, પણ મને પ્રાર્થનાબેને બહુ જ સરસ ટ્રીટમેન્ટ આપી. એના કારણે મારા એકદમ હેર લોંગ થઈ ગયા છે અને આટલે સુધી હવે આવી ગયા છે. એટલે બહુ જ સરસ ટ્રીટમેન્ટ કરી છે પ્રાર્થનાબેને. મને શિરોધારા કરી અને પછી આયુર્વેદિક દવાઓ આપી હતી અને એના પછી મહેંદી, હેર પેક, પ્રોટીન પેક, ઓઇલ એ બધું બી યુઝ કર્યું હતું. એના કારણે વાળ સરસ થયા છે. શિરોધારાથી મને આમ થોડું ટેન્શન રહેતું હતું માનસિક, એ બી સારું થઈ ગયું અને બહુ જ સરસ થઈ ગયું એમ. અને એકદમ રિલેક્સ ફીલ થાય છે. મને પ્રાર્થનાબેને બી ઘણું ચેન્જીસ કર્યું મારું અને મને બહુ જ સારું લાગ્યું. એમનું નેચર બી બહુ સારો લાગ્યો અને વિશ્વાસ એકદમ બેસાડી દીધો કે હા, તારા વાળ આવી જશે પરફેક્ટ, 100% તારા વાળ હું લાવી દઈશ, એવું મને વિશ્વાસ એકદમ બેસાડી દીધો. અને મારે એક આમ ભગવાનના રૂપે છે કે મારા વાળ આવી ગયા. એમ બિલકુલ. અને અન્ય એક સવાલ સુરતથી છે, સ્નેહા પટેલ છે, ઉંમર એમની 23 વર્ષ છે. એનો સવાલ કરે છે કે પ્રાર્થના મેડમ, આપનો પ્રોગ્રામ હું નિયમિત જોઉં છું અને ખૂબ જ સારી જાણકારી આપના તરફથી મળતી હોય છે પ્રોગ્રામમાં, અને મને ખૂબ જ સારી જાણકારી મળે છે.
પરંતુ મારી સમસ્યા આજે એ છે કે પગમાં મને ખંજવાળ ખૂબ જ આવે છે. દવા મારી પાસે ચાલુ છે, મને ખરીદવું પણ છે પણ મળતું નથી, તો આપ મને માર્ગદર્શન આપવા વિનંતી. ખરજુ મુશ્કેલીથી મટે એવો રોગ છે. ખાસ ખરજુ, સોરિયાસિસ, દાદર આ બધા લોહી વિકાર કે રક્ત વિકારના રોગો છે. અને મેં ઘણી બધી વખત વાત કરી છે કે રક્ત વિકારના રોગો ખૂબ જ લાંબા સમય ધૈર્ય પેશન્ટે અને ડોક્ટરે ધૈર્ય ગુણ કેળવો ખૂબ જ જરૂરી છે. 100% મટી જતો હોય છે. તમારામાં ધીરજ હોય અને પોઝિટિવિટી તો તમને મટે મટે ને મટે છે. મને તો મારા ઋષિ મુનિઓની આયુર્વેદિક જડીબુટ્ટી ઉપર ખૂબ જ ભરોસો છે કે મારી દવાથી આટલો ફાયદો થાય જ. પેશન્ટનું જો માનસિક વલણ હકારાત્મક હોય, પેશન્ટ થોડો સપોર્ટ આપે, 100% ફાયદો થાય. હા, ધીરે ધીરે ભલે મટે પણ જડ મૂળમાંથી મટે છે. મેં એટલા બધા કોમ્પ્લિકેટેડ પેશન્ટ સ્કિનના જોયા છે મારી આ 32 વર્ષની લાઈફમાં, કે આખા લોહી પરુથી સડી ગયેલા હોય, ખંજવાળી ખંજવાળી જામઠા થઈ ગયેલા હોય, ઓરિજિનલ ચામડી તો દેખાતી જ ન હોય એવા બધા પેશન્ટ. ઘણી વખત મને એવું પણ લાગતું હોય છે કે મેં પહેલી વખત પેશન્ટને જોયું ત્યારે એવું લાગે કે હું ક્યારે મટાડીશ, કેવી રીતે મટાડીશ, અને એવા પેશન્ટ તો 7 મહિનામાં જ ક્લિયર થઈ ગયા હોય. અને એ પાછા ખૂબ કોમ્પ્લિકેટેડ હોય. એક વંદનાબેન વઢેલ ઘણા બધા ડૉક્ટરો પાસે જઈ આવ્યા હતા અને ડૉક્ટરે કહ્યું કે તમને લીલું ખરજું ને સૂકું ખરજું બંને છે અને મટે એવું નથી, તમને મટશે નહીં. કોઈએ પ્રાર્થના ક્લિનિકનો રેફરન્સ આપ્યો, પછી મારી પાસે આવ્યા કે મેડમ બહુ જ ભરોસો અને વિશ્વાસ સાથે આવી છું કે મારો રોગ તમે મટાડી દેજો. મેંને પહેલી જ વાત કરી કે તમે ધીરજ રાખશો ને તો હું 100% મટાડી દઈશ. તમારે 3-4 વર્ષ તો લેવી જ પડશે દવા. આખું બધું લોહી પરું નીકળતું હતું, જમીન પર ચાલી પણ નહોતા શકતા. પગમાં જ્યારે ખરજું, ચીરા, કાપા પડી જતા હોય અને લીલું ખરજું હોય ને એમાં ચાલવામાં બહુ તકલીફ પડે, લોહી નીકળતું હોય, પાણીમાં પગ જાય ને તોય બળતરા થાય. વંદનાબેન રડતા રડતા આવ્યા હતા, 15 દિવસની દવા લઈ ગયા, એમને 15 જ દિવસમાં ફરક પડી ગયો. તો વંદનાબેને કીધું કે મેડમ મેં તો ઘણી બધી દવાઓ કરાવી, મને ક્યાંય આટલું સારું નહોતું થયું. અને પછી એને રેગ્યુલર 7 મહિનાનો કોર્સ કરાવડાયો અને 7 મહિનામાં એમનું વર્ષો જૂનું ખરજવું જડમૂળમાંથી મટી ગયું. એ પછી તો એ ઘણા બધા પેશન્ટ મારી પાસે લઈને આવ્યા સ્કિનના, એ બધાને પણ કોમ્પ્લિકેટેડ પેશન્ટ જ હતા, બધાને પણ રોગ જડમૂળમાંથી મટી ગયો અને ફરી પાછો કોઈને ઉથલો નથી માર્યો. ચામડીના રોગોમાં થોડી ઘણી પરેજી પણ આપું છું અને એનાથી સરવાળે સારો એવો ફાયદો થતો હોય છે. સ્કિન ડિસીઝમાં પરેજી રાખવી ખૂબ જ જરૂરી છે. ક્યાંક ને ક્યાંક જો પરેજી ના રાખે ને તો ફરી ઉથલો મારતા હોય છે. પણ મારા બધા પેશન્ટ એવા સારા છે કે એ લોકો અક્ષરશઃ પરેજી પાળે છે. અને વંદનાબેન વઢેલ છે કે શાંતાબેન ગઢવી, બહુ જ કોમ્પ્લિકેટેડ કહી શકાય આવા બધા પેશન્ટ છે ને, એ બધા જલ્દીથી 7 જ મહિનામાં, જેમાં 7 વર્ષ લાગે એવું હતું ને, એ 7 જ મહિનામાં સારા થઈ ગયા. આપને પણ સારું થઈ શકે છે, આપ પણ પ્રાર્થના ક્લિનિકની મુલાકાત લઈ શકો. મારું નામ વંદના વઢેલ છે. હું પ્રાર્થના ક્લિનિકમાં મેં ટ્રીટમેન્ટ લીધી એટલે મને પગમાં ખરજવું હતું. પગમાં ખરજવું લીલું અને સૂકું બંને હતું એટલે મટવાના કોઈ ચાન્સીસ હતા જ નહીં. મેં 3 ડોક્ટર જોડે ટ્રીટમેન્ટ લઈ ચૂકી હતી એલોપેથિક, પણ એમાં મને કશો ફેર પડી જતો હતો, પણ ફેર પડી જાય ને પાછું થઈ જાય એમ લીલું સૂકું બંને ખરજવું. એટલે પછી મારા બ્રધરે મને કીધું કે તું પ્રાર્થના ક્લિનિકમાં જા, ટ્રીટમેન્ટ ચાલુ કર, ત્યાંથી તને સારું થશે એમ. પછી હું પ્રાર્થના ક્લિનિકમાં આવી એટલે ત્યારે હું અસારવા રહેતી હતી, તોય હું આવી, મેં કીધું ત્યાં ચાલુ કરું, કારણ કે મને પીડા એટલી બધી હતી કે કોઈ ચાન્સીસ જ નહોતા એમ મટવાના. ડોક્ટર ચોખ્ખી ના પાડતા હતા આ વસ્તુ ના મટે એમ, લીલું સૂકું બંને છે. પછી પ્રાર્થના ક્લિનિકમાં આવી, પછી પ્રાર્થનાબેન જોડે મારે વાત થઈ એટલે પ્રાર્થનાબેને જોઈને કીધું કે ના, હું મટાડી દઈશ 99%, પણ એમાં એવું છે કે દવા બહુ લાંબો સમય ચાલશે. એટલે પછી મેં કીધું કોઈ વાંધો નહીં, હું દવા ચાલુ કરું ખરી પણ મને મટવું જોઈએ એમ. પછી પ્રાર્થનાબેનની દવાથી મને પહેલી વારમાં જ એટલો બધો ફેર પડી ગયો કે એની કોઈ વાત ના થાય, મને પીડાય ઓછી થઈ ગઈ. 50% તો મને પહેલી વખતમાં જ ફેર પડી ગયો હતો. પછી બીજી વખત હું બતાવાઈ એટલે પ્રાર્થનાબેને કીધું કે 2 વર્ષની ટ્રીટમેન્ટ છે. મેં કીધું ઓકે ચાલશે, પણ મારી વસ્તુ મને ફેર પડી જાય એ મહત્વનું છે આપણા માટે. તો પછી મને 2 વર્ષની દવા પ્રાર્થનાબેનની દવાથી મને 7 મહિનામાં સારું થઈ ગયું.
પછી 7 મહિના પછી અત્યાર સુધીમાં ઉપર 7 વર્ષ જેવું થઈ ગયું, પણ હજી સુધીમાં મને ખરજવાનું નામ બી નથી શરીરમાં કોઈ બી જગ્યા, અને મારું ખરજવું એવું હતું કોઈ ડોક્ટર મટાડી શકે એવું નહોતું, જે આયુર્વેદિક દવાથી જ મને મટી ગયું. અને આયુર્વેદિક દવાને હું તે દિવસથી વધારે મહત્વ આપું છું, એલોપેથિક દવા કરતા આયુર્વેદિક દવા વધારે સારી છે મારા માટે. પછી હું મારી સિસ્ટરને એ જ રીતનો પ્રોબ્લેમ હતો, સ્કીન આખામાં એવા ચાંઠા થઈ ગયા હતા, પછી મારી સિસ્ટરને હું અહીંયા લાવી હતી, મારી સિસ્ટરને તે મેડમે કીધું, એને બહુ બધી દવા કરી છે, કોઈ સીમા નથી એમ દવાની. પછી મારી સિસ્ટરને હું અહીંયા લાવી એટલે મેડમે કીધું કે મટી જશે એમ, પણ મારી સિસ્ટરને જે મટી ગયું ને એ વાત બહુ જ મહત્વની છે એમ, એ કોઈ ડોક્ટર મટાડી શકે એવું નહોતું. ભલે દવા થઈ એને લીધી ખરા એક વર્ષ દવા, પણ બહુ સરસ, એટલે એમ કહેવાય કે અમારા ઘરના ને મારા ફેમિલીને મારા રિલેશન વાળા બધાને વિશ્વાસ આવી ગયો કે ના, એલોપેથિક દવા કરતા આયુર્વેદિક દવા વધારે બેસ્ટ. તો તમે અન્ય એક સવાલ લઈએ છીએ, રામગઢ થી છે, રામગઢ ધાંગધ્રા થી છે, 40 વર્ષના છે સીતાબેન રબારી, એમને સવાલ કર્યો છે કે પ્રથમ મેડમ મને પેટમાં દુખાવો થાય છે, તો એમાં શું સમસ્યા હોઈ શકે, અને એમાં ઘરગથ્થુ કોઈ જો ઉપાય કરવાના હોય તો ટીવીના કાર્યક્રમમાં જણાવશો કે મારે શું કરી શકાય. ઘણા બધા કારણથી પેટમાં દુખતું હોય છે, એટલે જોયા વગર તો કંઈ ખબર ના પડે, પણ આપણે એવું માનીએ કે ગેસ થયો હોય તો, કેમ કે ઘણી વખત ઘરેલુ ઉપચારમાં ઘણા લોકો જીરાવાળું પાણી પી લે કે સોડા પી લે ને મટી જતું હોય. ઘરગથ્થુ ઉપચારમાં તો પેટના દુખાવા માટે તમારે દૂટીમાં હિંગ અને ઘી બંને ભેગું કરીને જે દૂટીની આસપાસ લગાવો તો આફરો ચડ્યો હોય ને આફરો ધીમે ધીમે બેસી જતો હોય છે. એલચીવાળું, જીરુંવાળું, ધાણા, વરિયાળી આ બધાનું પાણી કરીને જો પીવામાં આવે 3 વખત સવાર બપોર સાંજ તો ધીમે 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 થોડો ફરક પડતો હોય છે. પણ મારું માનવું છે ત્યાં સુધી તમે જે ગામમાં રહેતા હોય ને ત્યાં ડૉક્ટરને બતાવી દો, જોયા પછી જ ખબર પડે. અથવા તો અમદાવાદમાં પ્રાર્થના ક્લિનિક તો છે જ, મારે આવા ઘણા બધા પેશન્ટ છે, જેમ કે કરડભાઈ ભરવાડ છે, રણછોડભાઈ ભરવાડ પેશન્ટ છે, મારી પાસે આવ્યા, બધે બહુ દવા કરાવી, સોનોગ્રાફી કરાવી, બધા રિપોર્ટ નોર્મલ હતા, મને કે બેન પેટમાં દુખાવો નથી મળતો. એમનું ખાલી કારણ એ જ હતું કે મેંદો ખાતા હતા, રોજ ટોસ અને ચા ખાય જમવામાં, એ મેંદો વધારે ખાવાથી મેંદો આંતરડામાં ચોંટી જતો હતો અને આંતરડામાં સોજો આવતો હતો અને પેટમાં દુખતું હતું. આ કારણ મેં શોધી કાઢ્યું, મેંદો બંધ કરાવ્યો, પ્રાર્થના ક્લિનિકમાંથી પ્રાયોસી પાચન ટેબ્લેટ આપી અને રણછોડભાઈ ભરવાડનો ઘણા વખતનો પેટનો દુખાવો ખાલી થોડી નાની એવી દવાથી 3-4 મહિનામાં જ જડમૂળમાંથી મટી ગયો. આપ પણ પ્રાર્થના ક્લિનિકની મુલાકાત લઈ શકો છો, આપને પણ સારું થઈ જશે. મારું નામ જાગૃતિબેન દોશી છે, ઘણા ટાઈમથી દવા લઉં છું, 1 વર્ષથી દવા લઉં છું અને હવે સારું છે, ઘણો ફરક પડ્યો દવાથી, અને શરદી ઉધરસમાં, કાશીમાં, પછી ખોરાક બી લેવાય છે. મારું નામ રાજેશભાઈ દોશી છે, પ્રાર્થના બેનની દવા 1 વર્ષથી લઈએ છીએ, સૂકી ખાંસી હતી, અમે ઘણા ડોક્ટર બતાવ્યા પણ કંઈ ફરક નહીં પડ્યો, અમે હમણાં જીટીબીનો પ્રોગ્રામ માધ્યમથી જોયું, અમે એટલે કે 1 વર્ષ દવા લો, ટ્રીટમેન્ટ સારી મળશે. અને બીજું મહત્વનું કે પ્રાર્થના બેન ડૉક્ટર એકદમ વ્યવસ્થિત બધી વસ્તુ સમજાવે છે, સમજાવી પછી વ્યવસ્થિત દવા આપે છે. આયુર્વેદમાં ઘણું સારું છે કે અમે જે પહેલાં એલોપેથી લેતા એમાં કંઈ બધું ફરક નહીં પડ્યો, આયુર્વેદિકમાં જે બધું ચરી પાડવાનું કે એમાં વ્યવસ્થિત બધું વાત એમાં ઘણો ફરક લાગે અમને, અને ખાવા પીવામાં આ તે બધું વ્યવસ્થિત બધું સમજાવે, દવા બાબત વ્યવસ્થિત લેવાનું એટલે એમાં ઘણો ફરક છે. હું માનું કે હવે આવી દવા લેવી જ જોઈએ એમ બધાએ. અમારે 7 વર્ષથી મારી વાઈફ દવા લે છે, એટલે એમાં સૂકી ખાંસી હતી એટલે ઘણો ફરક પડી જાય છે, અને પહેલાં એલોપેથી લીધી પણ એમાં કંઈ ફરક નહીં પડ્યો, અને ખાવા પીવામાં આ તે બધું ઘણો ફરક છે, અને દવા જે ટ્રીટમેન્ટ મળે છે દવા એનાથી જડબૂમ મજબૂત થઈ જાય છે અને ધીમે ધીમે ફરક પડી જાય છે. આ વસ્તુ કરવું જ જોઈએ, કોઈ પણ આવો પ્રોબ્લેમ હોય તો એક વખત પ્રાર્થના ક્લિનિક મુલાકાત લેવી જોઈએ. પ્રથમ કાર્યક્રમમાં આપણી પાસે દર્શક મિત્રોનો ઘણા બધા સવાલ છે, પરંતુ અહીંયા સમયની પણ મર્યાદા છે, એટલે આપણે કાર્યક્રમ સમાપન તરફ છીએ. પરંતુ દર્શક મિત્રો, જે સવાલો આપણા મળ્યા છે એની માટે આપણે એક વધુ એપિસોડ આવતો એપિસોડ આપણા પ્રશ્નો સમસ્યાને લઈને જ કરીશું પ્રાર્થનાબેન સાથે, અને શ્રેષ્ઠ માર્ગદર્શન લઈશું. પરંતુ જે આજે કાર્યક્રમમાં સવાલો ચર્ચાયા છે અથવા તો એને લઈને જે કાર્યક્રમમાં અમારા જે લોકો પ્રાર્થના ક્લિનિકમાં સારી ટ્રીટમેન્ટ લીધી છે અને લોકો અનુભવ શેર કરતા હોય છે, તો એ લોકોને પણ એ લોકોના જે મેસેજ હોય છે એના પરથી આપણને થોડોક આઈડિયા પણ આપતો હોય છે કે કેટલી બધી આયુર્વેદની શ્રેષ્ઠ
અને ઉત્તમ જે ઔષધિઓ છે અને એના પરિણામો પ્રાર્થના ક્લિનિકમાં આજની લાઇફસ્ટાઈલની જટિલ સમસ્યાઓમાં મળતા હોય છે. તો આપ પણ પ્રાર્થના ક્લિનિકનો સંપર્ક કરી અને આપની સમસ્યા દૂર કરી શકો છો. અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ આયુર્વેદમ.